વાત સાંભળજે મિત્ર મારા, પંખી પાંખને પીછા વિના ઉડીને અડકે આ બને, કોણે બાંધી કંઠી ગળે. બોલો બોલો, એ કોણ છે? બોલો એનો જવાબ. બરાબર, પતંગ. તો તમને તો ઉખાણા ખૂબ જ ગમતા લાગે છે, અને દરેક બાળકોને ઉખાણા ગમતા જ હોય, તો એવો જ આપણા અભ્યાસક્રમમાં પાંચમું એકમ આપ્યું છે ઉખાણા. તો ચાલો જોઈએ આપણે નવા નવા ઉખાણાઓ. એનો જવાબ તમારે સાથે સાથે આપવાનો છે. ઉખાણું, ઉખાણું એટલે કે કોયડો, સમસ્યા. સવારે આવે સાંજે જાય, કોઈ ન જાણે ક્યાં સંતાય, બોલો કોણ? સવાર પડતાની સાથે એ આવે છે અને સાંજ પડતાની સાથે એ અદૃશ્ય થઈ જાય છે. કોઈ નથી જાણતું એ ક્યાં સંતાઈ જાય છે, એના વિશે કોઈ જાણતું નથી કે ક્યાં જાય છે. બોલો એ કોણ છે? એનું નામ છે સૂરજ. હવે જોઈએ બીજું ખાણું. એક પાન બીજું પાન, પાનની અંદર પાન, લીલા ડોરા પાંદડા, શું છે મારું નામ? એક પાંદડું બીજું પાંદડું, પાંદડાની અંદર ઘણા લીલા અને ઢોળા પાંદડા છે, બોલો એનું નામ શું છે? એનું નામ છે કોબીજ. બે સગા ભાઈ અડઅડ કહેતા અડે નહીં, અડીશમાં અડીશમાં કહીએ તો અડે, બોલો એ શું? એ બે એવા સગા ભાઈઓ છે જેને આપણે અડ અડ કહીએ તો એકબીજાને અડતા નથી, અને જો આપણે એમ કહીએ અડીશમાં અડીશમાં તો એકબીજાને અડકે છે, સ્પર્શે છે. બોલો એ કોણ? એ છે હોઠ. શરીર નહીં પણ જન્મે ખરી, મો નહીં પણ કરે અવાજ, જન્મી એવી ઝટ મળે, ચતુર કરો વિચાર. તેનું શરીર નથી છતાં તે જન્મ લે છે, તેનું મુખ નથી હોતું છતાં તે બોલે છે, તે જન્મતાની સાથે જ મૃત્યુ પામે છે. તો ચતુર હોય, બુદ્ધિશાળી હોય તો વિચારો એ કોણ છે? ચપટી. આ બધા ઉખાણાના જવાબ તો તમે આપી દીધા. તો જોઈએ આપણે આપણી ચોપડી સિવાયના બીજા અન્ય ઉદાહરણો આપણે જોઈએ, એનો જવાબ પણ તમારે આપવાનો છે. તો જોઈએ આપણે બીજા ઉખાણા. સફેદ છું પણ સસલું નથી, પીવાય છે પણ પાણી નથી, ફાટું છું પણ કપડું નથી, ફાટું ત્યારે અવાજ કરતું નથી, બોલો એ શું છે? વાંચવામાં અને લખવામાં બંનેમાં હું આવું છું કામ, પેન નથી હું કાગળ નથી હું, કહો જોઈ મારું શું છે નામ? નાનો અમથો મટકો દાસ, કપડાં પહેરે 150, કાપો તો રવડાવે એ, ગરીબોને ખવડાવે એ, બોલો એ શું છે? ચાર પગ અને ભારે કાયા, એક સિંહને ખાલ મજબૂત, એક જમાનામાં બનતી એની ખાલ મજબૂત ધાલ, બોલો એ શું છે? હવે પાંચમું ઉખાણું. આમ જાઉં તેમ જાઉં, જ્યાં જાઉં ત્યાં સાથે જાઉં, નાનો ઠાઉં
મોટો થાઉં, ઊંઘી જાઉં તો સંતાઈ જાઉં, બોલો કોણ? જો તમે આ તરફ જશો તો હું આ તરફ આવીશ, જો તમે પેલી તરફ જશો તો હું પેલી તરફ આવીશ, એટલે કે તમે જ્યાં જશો ત્યાં હું આવીશ. ઘડીકમાં હું નાનો થઈ જઈશ, ઘડીકમાં હું મોટો થઈ જઈશ. તમે સૂઈ જશો તો હું સંતાઈ જઈશ, બોલો એ કોણ? પડછાયો. હવે છઠ્ઠું ખાણું. રહે વૃક્ષ પર પણ પક્ષી નથી, ભરેલું છે જળ પણ ઘડો નથી, માઠે છે જતા પણ જોગી નથી, છે ત્રિનેત્ર પણ શંકર નથી. બોલો આ ઉખાણાનો જવાબ તો તમને ફટાફટ આવડી ગયો લાગે છે, તો બોલો એ શું? વૃક્ષ પર રહે છે પણ પંખી નથી, એની અંદર પાણી ભરેલું છે પણ એ ઘડો નથી, માઠે જતા છે, વાળ છે લાંબા પણ એ સાધુ નથી, એની ત્રણ આંખો છે પણ એ ભગવાન શંકર નથી, બોલો એ કોણ? એ છે નાળિયેર. હવે જોઈએ સાતમું ખાણું. દુનિયા આખી ઘરમાં લાવે, કામ ફટાફટ કરતું, જ્ઞાનની સોબારીઓ ખુલ્લી, એક જ ક્લિકમાં કરતું, બોલો એ કોણ? તેની એક ચાંપ દબાવતા એટલે કે સ્વિચ દબાવતા જ્ઞાનની બધી બારીઓ ખુલી જાય છે, બોલો એ કોણ? એ છે કમ્પ્યુટર. હવે પછીનું આઠમું ઉખાણું જોઈએ. હાલે છે પણ જીવ નથી, ચાલે છે પણ પગ નથી, બેઠક છે પણ બાજત નથી, ખવાય છે પણ ખૂટતો નથી, બોલો એ શું હશે? વિચારો. એ હલનચલન કરે છે એટલે કે હાલી ચાલી શકે છે, છતાં એ સજીવ નથી. સજીવ એટલે કે જેનામાં જીવ હોય એ સજીવ, બેસી શકાય છે પણ એ બાજત નથી, એ ખવાય છે પણ ક્યારેય ખૂટતો નથી, બોલો એનું નામ શું? એ છે હિચકો. આપણે ઉખાણામાં આવતા નવા શબ્દો જોઈ લઈએ. શબ્દાર્થ એટલે કે શબ્દોના અર્થ, સમાન અર્થ ધરાવતા શબ્દો. તો સંતાઈ તો એનું થાય છે છુપાય, પાન પાંદડા, અદિશમાં અદિશમાંનો અર્થ થાય છે અડકીશ નહીં, ઝટ ઝટનો અર્થ થાય છે તરત જલ્દી, મરે મરે તો એનો અર્થ થાય છે મૃત્યુ પામે, મરણ પામે. આપેલ શબ્દો પરથી આપણે વાક્યો બનાવીએ. તો પહેલું છે સંતાઈ. તો સંતાઈ પરથી હું એક વાક્ય બનાવું છું કે સૂરજ સવારે પડતા આવે છે અને સાંજ થતાં જ કોણ જાણે ક્યાં સંતાઈ જાય છે. બીજું છે પાન. તો પાન શબ્દ વાપરીને કોઈ પણ વાક્ય આપણે બનાવી શકીએ. હું બનાવું છું એક કે પાનખરમાં ઝાડના પાન ખરી જાય છે. એના પછીનું છે અડીશમાં. તો આપણે હોઠને અડીશમાં અડીશમાં કહીએ તો એકબીજાને અડકે છે. ઝટ પરથી કે ઝટ પાણી લાવ અથવા તો તું ઝટ તૈયાર થા એ પણ ચાલે. ચપટી જન્મતાની સાથે જ મરે છે. હવે પછીના બીજા શબ્દાર્થો હું તમને આપું છું કે તમારે એના વાક્યો બનાવવાના છે અને આ જેટલા શબ્દાર્થ તમે નોટમાં લખશો એ પ્રમાણેના બધાના વાક્યો પણ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો હવે પછીના શબ્દાર્થના વાક્યો તમે જાતે બનાવો.